નમસ્કાર, આપની સાથે હું છું તેજસ. નમસ્કાર, આપની સાથે હું છું ખ્યાતિ. ફટાફટ ટોપ 10 ન્યૂઝ માં આપનું સ્વાગત છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ દ્વારા કોલકાતા ખાતે 125 રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવશે. સાથે સાથે દેશભરમાં 5 રૂપિયાનો સિક્કો પણ ચલણમાં મૂકવામાં આવશે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એનાપોલિસ શહેરના એક અખબારની ઓફિસમાં એક શખ્સે ઘૂસી અંધાધૂન ફાયરિંગ કરતા 5 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ શખ્સનું અખબારમાં નામ આવતા રોષે ભરાયો હતો. તો બાયડના તેમપુર ખાતે પાટીદાર સહિત યાત્રામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપના નારાજ થયેલા ધારાસભ્યો ખજુરાહો વાળી કરે તેવી શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ભાજપમાં વ્યાપક અસંતોષ વ્યાપી રહ્યો છે. વિજયભાઈ રૂપાણી હાલમાં ઇઝરાયલના પ્રવાસે છે અને સંજોગો ખજુરાહો જેવા જ છે. રશિયામાં અત્યારે રમાઈ રહેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપે લોકોને ઘેલું લગાડ્યું છે. આ વર્લ્ડ કપની ચાહના ચરમસીમાએ પહોંચી છે. એક તરફ મોદી સરકાર દ્વારા કાળા નાણાંનો વિરોધ થઈ રહ્યો છે, લોકોને 15 લાખ રૂપિયા મળશે એવા વાયદાઓ અપાઈ રહ્યા છે, ત્યારે સ્વિસ બેંકમાં અધધ એટલે કે 7,000 કરોડ જેટલું નાણું 2017ની સાલમાં જમા થયું છે. મુંબઈમાં ગઈકાલે સંજુ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. સંજય દત્તના જીવન ચરિત્ર પર બનાવેલી આ ફિલ્મે પ્રશંસકોમાં ઉત્તેજના જગાડી છે. ખરાબ હવામાનના કારણે રોકાઈ ગયેલી અમરનાથ યાત્રા વરસાદ અટકતા બાલતાલ પહેલગામથી ફરી શરૂ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત થયેલ હેલી નિકી હાલમાં ભારતના પ્રવાસે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા વતી તેમણે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓનો સરળ સ્થળ બને તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે. 29 જૂન 2007માં અમેરિકન કંપની એપલે પોતાનો પ્રથમ ફોન લોન્ચ કર્યો હતો અને 2007 થી માંડીને 2018 સુધીમાં ટેકનોલોજીએ કેટલી પ્રગતિ કરી છે તે આપણી નજર સમક્ષ. તો આ હતા આજના ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJD લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.